嗯。Hmm? કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને વેકેશનમાં ખૂબ મજા કરીએ છીએ ખરું ને તમે મામાના ઘરે માસીના ઘરે ફઈના ઘરે સગાવાલાના ઘરે ગયા હશો જુદી જુદી જગ્યાએ ફરવા પણ ગયા હશો ખરું ને હવે આપણે આપણા અભ્યાસક્રમની અંદર ગણિત વિષયથી શરૂઆત કરીએ છીએ ગણિત વિષયનું આપણું પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચય સંખ્યા પરિચય એ પ્રકરણ પહેલું છે જેમાં આપણે ઘણા મુદ્દા છે એ ધ્યાનમાં લેવાના છે તો એ સમાવિષ્ટ બાબતો આપણે જોઈએ કે આપણે શું શીખીશું તો સૌપ્રથમ આપણે સંખ્યા સરખામણી નાની અને મોટી સંખ્યાઓ દસ હજારનો પરિચય સ્થાન કિંમતનો પરિચય એક લાખનો પરિચય અને સંખ્યાનું વિસ્તરણ શીખીશું તો ચાલો જોઈએ સંખ્યાની સરખામણી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું થોડીક સંખ્યાઓ લખું છું બાણું ચારસો અઢાર ત્રણસો બાણું અને બે હજાર પાંચસો ચાલીસ તો તમે કહી શકશો કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે હા બે હજાર પાંચસો ચાલીસ એ સૌથી મોટી સંખ્યા છે કારણ કે તમે આમાં જોશો તો જે સંખ્યા બનવા માટે અંકો છે એની ગણતરી કરો તો પહેલાંમાં બાણુંમાં બે અંક છે નવ અને બે બે અંક છે ચારસો અઢારમાં ત્રણ અંક છે ત્રણસો બાણુંમાં ત્રણ અંક છે અને બે હજાર પાંચસો ચાલીસ તો એમાં ચાર અંક છે તો જેટલા અંકોની સંખ્યા વધુ એવડી સંખ્યા મોટી બને ત્યાર પછી આગળ જોઈએ ઓગણીસ આઠસો અઠ્ઠાણું બે હજાર બાવીસ બસો ચાલીસ આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે સરસ બે હજાર બાવીસ તો તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને જાણો કે તમે મોટી સંખ્યા કેવી રીતે શોધી એવું પણ બની શકે તમારા મિત્રોએ અલગ રીતે મોટી સંખ્યા શોધી હોય હવે તમે જાતે પ્રયત્ન કરો શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે પહેલી હાર છે એમાં આપ જોઈ શકો છો પાંચ હજાર ઓગણસાઠ હજાર સાતસો ને પંચ્યાસી છે એ સૌથી મોટી છે અને સૌથી નાની સંખ્યા કઈ છે અઢાર કેવી રીતે શોધી તો સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા એ સૌથી મોટી છે અને સૌથી નાની એટલે કે બે અંકો ધરાવતી સંખ્યા સૌથી નાની છે તો એવી જ રીતે તમે બે ત્રણ અને ચાર છે એ પણ શોધો ખૂબ સરસ તો તમે એ સંખ્યા શોધી એકદમ સહેલું હતું ને કેમ તમને સહેલું લાગ્યું ખબર પડી ને આ પ્રકારના પાંચ પ્રશ્નો બનાવી તમારા મિત્રને ઉકેલવા કહો એટલે કે તમારી બાજુમાં જે મિત્ર બેઠા છે એમને તમે આવા પાંચ પ્રશ્નો બનાવીને આપો અને એની પાસેથી તમે પાંચ પ્રશ્નો લ્યો અને પછી ઉકેલો કોણ ઝડપથી ઉકેલ મેળવે છે આપણે ચાર હજાર આઠસો પંચોતેર અને ત્રણ હજાર પાંચસો બેતાલીસની સરખામણી કઈ રીતે કરી શકીએ તો બંને સંખ્યાઓમાં અંકોની સંખ્યા બરાબર છે એટલે કે સરખી છે બંને સંખ્યા આપ જોઈ શકો છો કે અહીંયા ચાર હજાર આઠસો પંચોતેર એટલે એક બે ત્રણ ચાર બંને સંખ્યા હજારમાં છે અને બંનેની પાસે ચાર ચાર અંકો છે પરંતુ હવે તમે જુઓ કે ચાર હજાર આઠસો પંચોતેરમાં હજારના સ્થાને ચાર છે અહીંયા આપ જોઈ શકો છો હજારના સ્થાને કેટલા છે ચાર છે જ્યારે ત્રણ હજાર પાંચસો બેતાલીસના હજારના સ્થાને ત્રણ છે કોણ છે ત્રણ તો ત્રણ છે એ ચાર કરતાં નાના છે તેથી ત્રણ હજાર પાંચસો બેતાલીસ કરતાં ચાર હજાર આઠસો પંચોતેર મોટી સંખ્યા કહેવાય આમ સરખા અંકો હોય તો તમારે એના હજારના સ્થાનમાં જે અંક હોય કે સોના સ્થાનમાં જે અંક હોય એ મોટો હોય તો સંખ્યા મોટી કહેવાય હવે બતાવો કે ચાર હજાર આઠસો પંચોતેર અને ચાર હજાર પાંચસો બેતાલીસમાં મોટી સંખ્યા કઈ છે તો અહીં જોઈ શકો છો તમે કે બંનેના હજારના અંકો કેવા છે સરખા છે તો હવે શું કરીશું હં હવે એના પછીનો અંક જોઈશું કે આમાં સોના સ્થાન પર આઠ છે અહીંયા સોના સ્થાન પર પાંચ છે તો આઠ એ પાંચ કરતાં કેવા છે મોટા છે તેથી ચાર હજાર આઠસો પંચોતેર એ ચાર હજાર પાંચસો બેતાલીસ કરતાં કેવી થાય મોટી સંખ્યા થાય હવે તમે પ્રયત્ન કરો સૌથી મોટી અને નાની સંખ્યા આમાંથી શોધો આપ જોઈ શકો છો બધાના અંકોની સંખ્યા સરખી છે તો એના પછીનો અંક તમારે ધ્યાનમાં લેવો પડશે ચલો ફટાફટ આમાંથી નાની અને મોટી સંખ્યા શોધી બતાવો ધારો કે તમારી પાસે ચાર અંકો છે કયા કયા સાત આઠ ત્રણ અને પાંચ તમારી પાસે આ ચાર અંકો છે આ અંકોનો ઉપયોગ કરી ચાર અંકની સંખ્યા બનાવવી હોય પણ તેમાં કોઈ એ એક અંક છે એ બે વખત ન આવવો જોઈએ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો સાત હજાર આઠસો પાંત્રીસ તો એમાં એક અંક બે વખત આવતો નથી પણ સાત હજાર સાતસો પાંત્રીસ ન લઈ શકાય કારણ કે એમાં સાત બે વખત આવે છે તો અંક રિપીટ ન થાય એવી કેટલી સંખ્યા બનાવી શકશો અને તમે બનાવેલી સંખ્યામાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે તો તમે જે સંખ્યા બનાવી છે એમાં તમને આઠ હજાર સાતસો ત્રેપન અને ત્રણ હજાર પાંચસો અઠ્યોતેર મળે છે આ બંને સંખ્યાની રચના જુઓ શું તમે કહી શકશો કે મોટી સંખ્યા કેવી રીતે મળી સરસ મોટી સંખ્યામાં સૌથી મોટો અંક પછી એનાથી નાનો પછી એનાથી નાનો અને પછી છેલ્લે નાનો એવી રીતે ઉતરતા ક્રમમાં આ સંખ્યા બનાવી ત્યારે મોટી સંખ્યા મળી જ્યારે નાની સંખ્યા માટે શું કર્યું તમે સૌથી નાનો અંક પહેલાં ત્યાર પછી એનાથી મોટો ત્યાર પછી એનાથી મોટો અને છેલ્લે સૌથી મોટો અંક અને અહીંયા ઉતરતો ક્રમ છે આ ઉતરતો ક્રમ અને આ ચડતો ક્રમ છે હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રણ પર આપેલ દાખલાઓ જુઓ અને તેના જવાબ આપો હવે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અહીંયા વિદ્યાર્થીઓ છે રામહરી એકસો સાહીઠ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે તો રામહરિની હાઈટ છે ઊંચાઈ એકસો સાહીઠ સેન્ટીમીટર છે ડોલીની ઊંચાઈ એકસો ચોપન સેન્ટીમીટર છે મોહનની ઊંચાઈ એકસો અઠ્ઠાવન સેમી છે જ્યારે શશીની ઊંચાઈ એકસો ઓગણસાઠ સેન્ટીમીટર છે તો તમારે એને ક્રમમાં ગોઠવવાના છે તમે કહી શકશો સૌથી ઊંચું કોણ છે હં અને સૌથી નીચું કોણ છે ખૂબ સરસ તમે આમ કરવા માટે વધતી જતી ઊંચાઈ પ્રમાણે ગોઠવી શકો અથવા તો નીચે ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે ગોઠવી શકો એટલે કે ઘટતી જતી ઊંચાઈ પ્રમાણે તો સૌ પ્રથમ કોણ આવશે વધતી જતી ઊંચાઈ પ્રમાણે કે ઘટતી જતી ઊંચાઈ પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલાં ઘટતી જતી ઊંચાઈ જોઈએ તો પહેલાં એકસો સાહીઠ સૌથી વધુ છે તો રામહરીને એક નંબર ઉપર મૂકીશું શશીને બે નંબર ઉપર મૂકીશું કારણ કે શશી એ રામહરી કરતાં નીચી છે ત્યાર પછી મોહનને ત્રણ નંબરની ઊંચાઈ પર મૂકીશું એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર અને ત્યાર પછી ડોલીને ચાર નંબરની ઊંચાઈ પર મૂકી શકે તો તમને હવે જવાબ મળી ગયો ને સૌથી ઊંચું કોણ છે રામહરી અને સૌથી નીચું કોણ છે ડોલી તો આવી રીતે તમારા વર્ગમાં પણ વિદ્યાર્થીઓને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો જોઈએ સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલી લગાવેલી છે પહેલાં કબાટની કિંમત બે હજાર છસો પાંત્રીસ રૂપિયા છે બીજા કબાટની કિંમત એક હજાર સત સત્તાણું રૂપિયા છે ત્રીજો કબાટ બે હજાર આઠસો ચોપન રૂપિયાનો છે ચોથો કબાટ એક હજાર સાતસો અઠ્યાસી રૂપિયાનો છે અને પાંચમો કબાટ છે એની કિંમત ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા છે તો તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો છો તો ગોઠવો જોઈએ આ જ રીતે તમે કિંમતને ઘટતા જતી ક્રમમાં ગોઠવો તો કબાટને ઊંચાઈ પ્રમાણે ગોઠવી જુઓ તો આપણે કિંમતને વધતા ક્રમમાં ગોઠવીએ છે વધતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં કોણ આવશે સત્તરસો અઠ્યાસી ત્યાર પછી અઢારસો સત્તાણું ત્યાર પછી છવ્વીસો પાંત્રીસ ત્યાર પછી ચોપન ત્યાર પછી છેલ્લે ત્રણ હજાર નવસો પંચોતેર આવી રીતે આ વધતો જતો ક્રમ છે ઘટતા જતા ક્રમમાં પાંચ નંબર છે એને પહેલું આવી જશે બરાબર ચાર નંબર છે એ બીજા નંબર ઉપર આવશે ઘટતા જતામાં ત્રણ નંબર છે એ ત્રીજા ક્રમમાં જ રહેશે ત્યારબાદ બે નંબર ચોથો ક્રમ અને પહેલા ક્રમમાં પાંચ આવશે એટલે આ થયું આ ઘટતી જતી ઊંચાઈ અને આ છે એ વધતી જતી ઊંચાઈના ક્રમમાં છે તો આવી રીતે તમે કયો કબાટ ખરીદશો તેની અંદાજિત કિંમત મેળવી શકો છો ચડતો ક્રમ ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી એને ચડતો ક્રમ કહેવામાં આવે છે દાખલા તરીકે અહીંયા રકમ આપેલી છે બાવીસ બત્રીસ અગિયાર આઠ ઇઠ્યોતેર તેત્રીસ પાંચ સાત અને સત્તર તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં શું આવશે નાની કિંમત સાત ત્યાર પછી આઠ ત્યાર પછી શું આવશે અગિયાર ત્યાર પછી સત્તર ત્યાર પછી બાવીસ બત્રીસ તેત્રીસ અઠ્યોતેર તો આ થયો ચડતો ક્રમ સૌથી નાની ત્યાર પછી મોટી ત્યાર પછી એનાથી મોટી ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી એટલે મોટા તરફથી નાના તરફની ગોઠવણી કરીએ ત્યારે એને ઉતરતો ક્રમ કહેવાય દાખલા તરીકે બાવીસ બત્રીસ અગિયાર આઠ ઇઠ્યોતેર તેત્રીસ સાત ને સત્તર સૌ પ્રથમ શું આવશે મોટી સંખ્યા ઇઠ્યોતેર ત્યાર પછી તેત્રીસ બત્રીસ બાવીસ સત્તર અગિયાર આઠ સાત એવી રીતે ઉતરતો ક્રમ થયો તો આપણે આ બધી કિંમતને ઉતરતા ક્રમમાં ગોઠવી હવે તમે પ્રયત્ન કરો નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો હવે બીજો પ્રશ્ન નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો ચડતા ઉતરતા ક્રમના આવા દસ ઉદાહરણો બનાવો અને તેમને ઉકેલો આજે આપણે જોઈશું અંકોની અદલા બદલી અંકોની અદલા બદલી છે એ સૌ પ્રથમ અહીંયા એકસો બ્યાસી આપેલા છે આપણે એનો અંક બદલીએ તો આવી રીતે અંકોની આપણે અદલાબદલી કરીએ છીએ તો શું થયું આઠસો એકવીસ એ સૌથી મોટી સંખ્યા મળશે કારણ કે આપણે અંકોની અદલાબદલી કરી અને ઉતરતા ક્રમમાં ગોઠવા છે એવી જ રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા મળશે હવે આ વિશે થોડું વિચારો કોઈપણ ત્રણ અંકની સંખ્યા લો અને તેના સોના સ્થાનના અંકને એકમના સ્થાન સાથે બદલો એટલે કે સોના સ્થાન પર જે અંક હતો તેને એકમના સ્થાન સાથે બદલવો શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી મળે છે કે નાની મળે છે તે શોધો દસ હજારનો પરિચય આપણે જાણીએ છીએ કે નવ્વાણું પછી કોઈ બે અંકની સંખ્યા આવે નહીં નવ્વાણું એ સૌથી મોટી બે અંકની સંખ્યા છે નવ્વાણું એ શું છે સૌથી મોટી બે અંકની સંખ્યા છે જો નવ્વાણું છે એ બે અંકની સૌથી મોટી સંખ્યા છે તેવી જ રીતે નવસો નવ્વાણું એ સૌથી મોટી ત્રણ અંકની સંખ્યા છે અને નવ હજાર નવસો નવ્વાણું એ ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે તેનાથી બીજી સંખ્યા આવે નહીં જો નવ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો શું મળે સરસ દસ હજાર મળે હવે એનું સ્વરૂપ જોઈએ નવ વત્તા એક બરાબર દસ નવ્વાણુંમાં એક મૂકો તો સો નવસો નવ્વાણુંમાં એક મૂકો તો હજાર તો આપણે જાણીએ છીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી નવ એમાં એક ઉમેરો તો બે અંકની સૌથી નાની સંખ્યા દસ મળે છે શું મળે છે અહીંયા આપણને દસ મળ્યા બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી નવ્વાણું હતી એમાં એક ઉમેરો તો શું મળે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા સો મળ્યા ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી નવસો નવ્વાણું હતી તો નવસો નવ્વાણુંમાં એક ઉમેરો તો શું મળે ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર મળે તો એવી જ રીતે જો ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે નવ હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેરો તો શું મળે દસ હજાર જે પાંચ અંકની સૌથી નાની સંખ્યા છે એનું વિસ્તરણ કરીએ તો દસ હજાર એટલે હજાર હજારના દસ બંડલ એટલે કે હજાર દસ વખત આવે ત્યારે દસ હજાર થાય સ્થાન કિંમતનું પુનરાવર્તન હવે આપણે જોઈએ સ્થાન કિંમત કેવી રીતે પુનરાવર્તન કરીએ છીએ અઠ્યોતેરનું વિસ્તરણ કરીએ તો અહીંયા ઇઠ્યોતેર છે એનું વિસ્તરણ કરતાં સિત્તેર વત્તા આઠ એટલે ઇઠ્યોતેર થાય સિત્તેર એટલે શું તો કે દસ દસ છે એ સાત વખત આવે અને આઠ એક વખત આવે એટલે સિત્તેર અને આઠ ઇઠ્યોતેર તો આ વિસ્તરણ થયું તો એવી રીતે બસો અઠ્યોતેરનું વિસ્તરણ કરવું હોય તો બસો એટલે બસો વત્તા સિત્તેર વત્તા આઠ એટલે સો સો બે વખત સાત દસ વખત અને આઠ એક વખત તો આ એને વિસ્તરણ કર્યું કહેવાય હવે તમે પણ પ્રયત્ન કરો સંખ્યાઓ વાંચો અને તેમનું વિસ્તરણ લખો દાખલા તરીકે અહીંયા વીસ હજાર આપેલા છે તો એનું વિસ્તરણ કેવી રીતે થશે બે ગુણ્યા દસ હજાર દસ હજારની બે વખત કરીએ તો વિસ્તરણ થયું કહેવાય ચલો આગળનું વિસ્તરણ તમે જાતે કરો જોઈએ ખૂબ સરસ આપ સર્વે વિસ્તરણ કરી નાખ્યું છે ચાલો જોઈએ આપણું વિસ્તરણ કેવું છે છવ્વીસ હજારમાં બે દસ હજાર વત્તા છ એક હજાર અહીં અડત્રીસ હજાર ચારસો છે એટલે ત્રણ દસ હજાર આઠ વખત એક હજાર અને ચાર વખત સો પાસઠ હજાર સાતસો ચાલીસ એમાં છ દસ હજાર છ વખત એક હજાર પાંચ વખત સો સાત વખત અને દસ ચાર વખત આવશે તો તમારો જવાબ ચેક કરો જોઈએ સાચો પડો કે નહીં હવે આ દાખલા છે એનું વિસ્તરણ કરો ખૂબ સરસ હવે તમારે પાંચ અંકની વધુમાં વધુ પાંચ અંકની વધુ પાંચ સંખ્યા લખવાની છે અને વાંચી અને એનું વિસ્તરણ કરવાનું છે તો તમારી નોટબુક ખોલો તેમાં પાંચ અંકની આવી બીજી પાંચ સંખ્યા લખો તેને વાંચો એટલે કે એને શબ્દોમાં લખો અને એનું વિસ્તરણ કરો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક લાખનો પરિચય મેળવવાનો છે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે એક લાખ તો ના હોય એક લાખના અંકો ગણો જોઈએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ છે શું જવાબ આવશે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ તો શું આવ્યું નવ હજાર નવસો નવ્વાણું કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું હં નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરવાથી છ અંકની સૌથી મોટી સંખ્યા મળે એટલે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું પ્લસ એક તો શું મળે એક લાખ મળે આ સંખ્યાને શબ્દમાં એક લાખ કહેવાય છે એક લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી તરત જ આવે છે તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી શું આવે એક લાખ હવે એક લાખનું આપણે વિસ્તરણ કરીએ તો દસ હજારની કેટલી નોટ થાય દસ દસ હજાર દસ વખત હોય ત્યારે એક લાખ થાય તો આપણે છ અંકની સંખ્યાનું વિસ્તરણ લખીએ તો અહીંયા તમે જુઓ બે લાખ છે તો લાખ બે વખત દસ હજાર કેટલી વખત ચાર વખત હજાર કેટલી વખત છ વખત અને અહીંયા આઠસો છે તો સો આઠ વખત અને પાંચ છે એટલે દસ પાંચ વખત અને ત્રણ એક વખત તો આ થયું એનું વિસ્તરણ આ સંખ્યામાં એકમના સ્થાને ત્રણ આપ જોઈ શકો છો એકમના સ્થાને ત્રણ દશકના સ્થાને પાંચ સોના સ્થાને આઠ હજારના સ્થાને છ દસ હજારના સ્થાને ચાર અને લાખના સ્થાને કોણ છે બે છે તેને બે લાખ છેતાલીસ હજાર આઠસો ત્રેપન વંચાય છે તમે પણ હવે પ્રયત્ન કરો અહીંયા વિસ્તરણ આપેલું છે એવી રીતે જ તમારે પણ નીચે આપેલી સંખ્યાનું વિસ્તરણ કરવાનું છે ચાલો કોણ ઝડપથી સાચું વિસ્તરણ કરી બતાવે છે મોટી સંખ્યા વિદ્યાર્થી મિત્રો જો આપણે છ અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરીએ તો સાત અંકની સૌથી નાની સંખ્યા મળે જેને દસ લાખ કહેવાય એટલે કે છ અંકની સૌથી મોટી સંખ્યા નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું બરાબર ને તો નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું છે એમાં એક ઉમેરીએ તો શું મળે દસ લાખ છ અંકની સૌથી મોટી સંખ્યા લખો અને સાત અંકની સૌથી નાની સંખ્યા લખો ચાલો લખો જોઈએ સાત અંકની સૌથી નાની સંખ્યા અને છ અંકની સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા જ્યારે તમે લખતા હશો છ અંકની તો છ વખત નવ લખવાના છે જ્યારે સાત અંકની સૌથી નાની સંખ્યા લખવાનું કહેવામાં આવે ત્યારે તમારે એક લખ્યા પછી છ પાછળ જીરો લગાડવાના થશે આરામથી તમે એ લખી શકશો સાત અંકની સૌથી મોટી સંખ્યા લખવાની છે તો એમાં સાત વખત નવ આવશે મોટી સંખ્યામાં નવ આવશે નાની સંખ્યામાં એકની પાછળ જીરો લખવાથી નાની સંખ્યા મળે છે આઠ અંકની સૌથી નાની સંખ્યા લખો તો હવે આપણે આઠ અંકની સૌથી નાની સંખ્યા કીધું છે તો એકડા પાછળ સાત ઝીરો લગાવવો જોઈએ તો તમને મળશે તો આપ જોઈ શકો છો શું મેળવું એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ શું મેળવું એક કરોડ તો આઠ અંકની આ સંખ્યા શું છે એક કરોડ છે મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય હવે આપ જુઓ નીચે આપેલી સંખ્યાઓ પર ફટાફટ વાંચવા પ્રયત્ન કરો ચલો ઝડપથી વાંચો તમને તકલીફ પડી ને કારણ કે આ સંખ્યા વાંચવા માટે એક ઉપાય કરવો પડશે શું ઉપાય છે તો કેટલીક વાર મોટી સંખ્યા વાંચવા માટે આપણે સંકેતોનો ઉપયોગ કરીએ છીએ તેના સૂચક અંકો સંખ્યાની વિસ્તરણના વિસ્તરણ લખવા માટે ઉપયોગી છે દાખલા તરીકે બસો સત્તાવનમાં એકમના સ્થાને સાત દશકના સ્થાને પાંચ અને સોના સ્થાને બે છે એટલે બસો સત્તાવન વચાય એવી રીતે બે હજાર નવસો બેમાં એકમના સ્થાને બે દશકના સ્થાને ઝીરો સોના સ્થાને નવ અને હજારના સ્થાને બે છે લાખ સુધીની સંખ્યા દસ હજાર હજાર સો દશક એકમ સંખ્યામાં આપણે નામ વિસ્તરણ હવે કરવાનું છે એક ઉદાહરણ અહીંયા આપેલું છે અહીંયા સંખ્યા આપી છે એકમમાં કોણ છે ત્રણ તો અહીંયા ત્રણ લેખા છે ચાર અહીંયા ચાર લેખા છે દશકમાં સોમાં પાંચ હજારમાં ચાર દસ હજારમાં ત્રણ અને લાખમાં સાત હવે એને સાત લાખ જો અહીંયા જોઈ લો સાત લાખ ત્રણ છે તો ત્રણ દસ હજારમાં છે તો તગડે ચોગડે ચોત્રીસ કરવાનું છે ચોત્રીસ હજાર જો સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો જો પાંચ સો તેતાલીસ સમજાણું સાત લાખ તગડે ચોગડે ચોત્રીસ હજાર પાંચસો તેતાલીસ એવી રીતે અહીંયા પણ વિસ્તરણ કરેલું છે તો આને કેવી રીતે વાંચશો દસ ને આ બે છે તો તગડે બગડે બત્રીસ થઈ જશે કારણ કે લાખનું સ્થાન છે દસ લાખ છે તો આ લાખ આખું છે એ લાખમાં ગણાશે તગડે બગડે બત્રીસ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ને બગડે નવડે ઓગણત્રીસ તો અને કેમ લખશો બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ અને એનું વિસ્તરણ અહીંયા આપેલું છે હવે આપણે જોઈએ અલ્પ વિરામનો ઉપયોગ તમે જોયું કે ઉપરો જે આપણે હમણાં જોયું જે દાખલો એમાં મોટી સંખ્યા લખવામાં વારંવાર અલ્પવિરામનો ઉપયોગ થયો અલ્પ વિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે આપણી ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને પછી લાખ કરોડનો ઉપયોગ થાય છે સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામ વાપરવામાં આવે છે પ્રથમ અલ્પવિરામ જમણેથી ત્રણ અંકો પછી આવે છે બીજા અલ્પવિરામ બે અંકો પછી આવે છે આપણે જોઈએ અહીંયા એક રકમ આપેલી છે ફટાફટ તમે ના વાંચી શકો પણ હવે આપણે એને અલ્પવિરામ મૂકીએ તો આરામથી તમે વાંચી શકો બાર કરોડ ચોત્રીસ લાખ છપ્પન હજાર સાતસો નેવ્યાસી તો પહેલાં ત્રણ અંક પછી અલ્પ પછી બબ્બે અંકે અલ્પ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપે જોયું કે ખૂબ જ સરળતાથી આપણે અંકોને ઓળખી શકીએ છીએ હવે તમારા તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર બાર પર આપેલ સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ કરો અને તમારા વર્ગ શિક્ષક પાસે તપાસ કરાવો કે તમારા દાખલા સાચા છે કે ખોટા મિત્રો વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલાં આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે